નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ત્રણ મિત્રો આજના ગુજરાતી સાહિત્ય ટેસ્ટની અંદર કુલ ત્રણ કવિ કુલ ત્રણ કવિનો આપણે સમાવેશ કરીને વીસ પ્રશ્નો મિત્રો અહીંયા બનાવેલા છે અને સાથે સાથે એમની કૃતિઓ અને પંક્તિઓની ચર્ચા પણ મિત્રો આ ટેસ્ટની અંદર આપણે કરીશું તો અહીંયા કવિ શામર કવિ પ્રીતમ અને બાપુ સાહેબ ગાયકવાડ વિશેના મિત્રો વીસ પ્રશ્નોનો ટેસ્ટ છે એ મિત્રો અહીંયા આપેલો છે તો મિત્રો આ વીસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડે છે મને કોમેન્ટ બોક્સમાં લખીને મિત્રો અવશ્ય જણાવશો અને મિત્રો વિડીયોને શરૂઆતથી અંત શોધી જોશો કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ મિત્રો પૂછેલો છે જો આપ આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બે આઇકન પર ક્લિક કરો જેથી મિત્રો આવનાર જે છે એ ખૂબ જ ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચી રહી અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો મિત્રો ચાલો જોઈએ ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ત્રણ કવિ શામર કવિ પ્રીતમ અને બાપુ સાહેબ ગાયકવાડ એક કવિ શામર ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો મિત્રો નીચે ચાર વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ છે એ શું થશે તો મિત્રો જવાબ છે અહીં વેગણપુર અમદાવાદ જે હાલનું ગોમતીપુર તરીકે ઓળખાય છે સાચો જવાબ છે વિકલ્પ બી ગોમતીપુર નંબર બે શામર કઈ સદીમાં થઈ ગયા શામર કઈ સદીમાં થઈ ગયા સોળ સત્તર અઢાર કે ઓગણીસ તો સાચો જવાબ છે મિત્રો અહીં વિકલ્પ સી અઢારમી સદીમાં નંબર ત્રણ શામર ભટ્ટના પિતાનું નામ શું હતું શામર ભટ્ટના પિતાનું નામ શું હતું સાચો જવાબ છે વિકલ્પ એ વિરેશ્વર નંબર ચાર શ્યામર ભટ્ટના ગુરુનું નામ શું હતું મિત્રો શામર ભટ્ટના ગુરુનું નામ શું હતું મિત્રો વિકલ્પો ચાર આપેલા છે એમાંથી સાચો જવાબ છે શું થશે સાચો જવાબ છે વિકલ્પ બી નાના ભટ્ટ નંબર પાંચ નીચેનામાંથી કઈ પંક્તિ શામર ભટ્ટની નથી નીચેનામાંથી કઈ પંક્તિ શામર ભટ્ટની નથી સાચો જવાબ છે વિકલ્પ ડી જેને રામ રાખે તેને કોણ ચાખે મિત્રો આ પંક્તિ છે એ શામર ભટ્ટની નથી નંબર છ કયું બિરુદ શામર ભટ્ટને આપવામાં આવ્યું છે કયું બિરુદ શામર ભટ્ટને આપવામાં આવ્યું છે સાચો જવાબ છે વિકલ્પ સી એ અને બી બંને મિત્રો વાર્તાકાર અને પદ્ય વાર્તાના પિતા આ બંને બિરુદ છે એ શામર ભટ્ટને આપવામાં આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન શામર સામરભટ્ટ કયા યુગમાં થઈ ગયા સાચો જવાબ છે મિત્રો સામર ભટ્ટ છે એ વિકલ્પ બી મધ્યકાલીન યુગ કે જેને ભક્તિ યુગ પણ કહેવામાં આવે છે તો બી મધ્યકાલીન યુગ નંબર આઠ નીચેનામાંથી કઈ કૃતિ શામર ભટ્ટની નથી નીચેનામાંથી કઈ કૃતિ શામર ભટ્ટની નથી તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી નરાખ્યાન કે જે શામર ભટ્ટનું નથી આ નરાખ્યાન છે એ કવિ પ્રેમાનંદનું છે નંબર નવ સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક સાદામાં શિક્ષા કથે એક જ કવિ જન એક આ પંક્તિ શામર ભટ્ટની કઈ કૃતિની છે મિત્રો આ પંક્તિ છે એ મદમોહન કૃતિની છે નંબર કવિ શામળનું ઉપનામ શું છે કવિ ઉપનામ શું છે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી સામકી નંબર અગિયાર કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો તંદુકા બાવરા વડોદરા કે સુરત તો મિત્રો સાચો જવાબ થશે વિકલ્પ બી બાવરા કે જ્યાં કવિ પ્રીતમનો જન્મ થયો હતો નંબર બાર કવિ પ્રિતમ કઈ જ્ઞાતિના હતા કવિ પ્રીતમ કઈ જ્ઞાતિના હતા સાચો જવાબ છે વિકલ્પ ડી બારોટ તેર કવિ પ્રીતમની કૃતિ નથી મિત્રો નીચેનામાંથી કઈ કૃતિ પ્રિતમની નથી સાચો જવાબ છે વિકલ્પ સી દાણ લીલા નંબર ચૌદ હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને આ પંક્તિ મિત્રો કોની છે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને મિત્રો આ પંક્તિ છે વિકલ્પ એ પ્રિતમ નંબર પંદર કવિ પ્રીતમ કઈ સદીમાં થઈ ગયા કવિ પ્રીતમ કઈ સદીમાં થઈ ગયા મિત્રો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી અઢારમી સદી નંબર સોળ કયા કવિ જન્મથી જ આંતરા હતા કયા કવિ જન્મથી જ આંધરા હતા સાચો જવાબ છે વિકલ્પ સી પ્રીતમ કે જેઓ જન્મથી જ આંતરા હતા નંબર સત્તર બાપુ સાહેબ ગાયકવાડનો જન્મ ક્યાં થયો હતો બાપુ સાહેબ ગાયકવાડનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ વડોદરા નંબર અઢાર નીચેનામાંથી બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ કઈ છે નીચેનામાંથી બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ કઈ છે મિત્રો તો મિત્રો સાચો જવાબ આવશે આનો વિકલ્પ બી પરજિયા કે જે બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ છે નંબર ઓગણીસ સાહેબ ગાયકવાડ કોને પોતાના ગુરુ માનતા હતા બાપુ સાહેબ ગાયકવાડ કોને પોતાના ગુરુ માનતા હતા સાચો જવાબ છે વિકલ્પ સી ધીરા ભગતને તેઓ પોતે પોતાના ગુરુ માનતા હતા નંબર એકાદશ સ્કંદ આ કોની કૃતિ છે એકાદશ સ્કંદ આ કોની કૃતિ છે મિત્રો સાચો જવાબ છે વિકલ્પ સી પ્રીતમની આ વિડીયોની અંદર મિત્રો આપણે શ્યામર ભટ્ટ કવિ પ્રીતમ અને બાપુ સાહેબ ગાયકવાડ વિશેના કેટલાક પ્રશ્નોની મિત્રો ચર્ચા આપણે કરી હવે મિત્રો શ્યામર ભટ્ટની કવિ પ્રિતમની અને બાપુ સાહેબ ગાયકવાડની કેટલીક કૃતિઓ અને તેમની પંક્તિઓ મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલાં શામર ભટ્ટની કૃતિઓ અહીંયા છે પદ્માવતીની વાર્તા સુદા બહોત્રી વિદ્યાવિલાસીની વાર્તા શિવપુરાણ સિંહાસન બત્રીસિંહ જે ખૂબ જ અગત્યની કૃતિ છે એમની ત્યાર પછી ચંદ્ર ચંદ્રાવતી વેતાલ પચીસી મદન મોહના મિત્રો આ પણ ખૂબ જ અગત્યની કૃતિ છે ભટ્ટની ત્યાર પછી રાવણ મંદોદરી સંવાદ રૂપાવતી પતાઈ રાવણનો ગરબો રણછોડજીના શલોકા મિત્રો આ જે છે એ શામર ભટ્ટની ખૂબ જ અગત્યની કૃતિઓ છે ત્યાર પછી મિત્રો શામર ભટ્ટની પંક્તિઓ જોઈ લઈએ તમામ વાડ થઈને ચીભડા કરે સોગી વસ્તુ ક્યાંથી મરે ખર ખાતું જો અન્ન તો જીવે નહીં એકે જન બીજી પંક્તિ છે મિત્રો પેટ કરાવે વેઠ ખૂબ જ અગત્યની પંક્તિ છે અને મિત્રો પરીક્ષાની અંદર પૂછાય એવી પંક્તિ છે ત્યાર પછી ગાજ્યા મેં વરસે નહીં આ પણ ભટ્ટની પંક્તિ છે મારે પે પિતા બાર સત્યવાદી જો બોલે હાર ત્યાર પછી સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક આપણ મિત્રો શ્યામર ભટ્ટની ખૂબ જ અગત્યની પંક્તિ છે લક્ષ્મી તેને લીલા લહેર અને દોહલ્યા દિવસ કાલે વામશે જીવતો નર મિત્રો આ તમામ પંક્તિઓ જે છે એ શ્યામર ભટ્ટની છે હવે મિત્રો જોઈ લઈએ કવિ પ્રીતમની કૃતિઓ તો મિત્રો કવિ પ્રીતમની કૃતિઓ જે છે એ છે જ્ઞાન ગીતા જ્ઞાન પ્રકાશ સરસ ગીતા પ્રેમ પ્રકાશ ગુરુ મહિમા અને એકાદશ સ્કંદ મિત્રો તમામ કૃતિઓ જે છે એ કવિ પ્રીતમની છે ત્યાર પછી કવિ પ્રીતમની ખૂબ જ અગત્યની પંક્તિઓમાં મિત્રો હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ છો નહીં મિત્રો આ પંક્તિ તો ખૂબ જ અગત્યની છે અગાઉ પણ પરીક્ષાની અંદર પૂછાયેલી છે અને અત્યારે પણ પૂછાવાની શક્યતાઓ છે જીભલડી તુને ગુણ ગાતા પ્રેમ પંથ પાવકની જ્વારાછા ભાગે ચો ને ઉદય નૃગજર ઊંડા ત્યાર પછી મિત્રો બાપુ સાહેબ ગાયકવાડ ની ખૂબ જ અગત્યની કૃતિઓ મિત્રો બ્રાહ્મણ શુદ્રભેદ ધર્મવંશના અંગ બ્રહ્મ જ્ઞાનના પદ જ્ઞાન ભક્તિ પરાજિયા સિદ્ધિમંડન મિત્રો આ તમામ કૃતિઓ જે છે એ બાપુ સાહેબ ગાયકવાડની છે મિત્રો એમાં પરાજિયા જે છે એ ખૂબ જ અગત્યની જે છે એ કૃતિ છે બાપુ સાહેબ ગાયકવાડની મિત્રો વિડીયોના અંતમાં આપણે એક પ્રશ્ન પણ મિત્રો પૂછી લઈએ જે પ્રશ્નનો જવાબ છે આપ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો તો મિત્રો પ્રશ્ન એ છે કે બાપુ સાહેબ ગાયકવાડનો જન્મ ક્યાં થયો હતો ફરીથી મિત્રો રિપીટ કરું છું પ્રશ્ન બાપુ સાહેબ ગાયકવાડનો જન્મ છે એ ક્યાં થયો હતો મિત્રો સત્વરિયાનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખીને આપ જણાવશો